દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ચરણ ઘડવી સમાજ દ્વારા સોનલ શક્તિ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાત અને દેશભરમાંથી આવેલી ઘડવી સમાજની અલગ અલગ ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવેલી ટીમોને રહેવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી ચાર દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને સારું ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું સેરેમનીમાં જામનગર અને કચ્છના કાથડાની ટીમ પ્રવેશ મેળવવામાં સફળ રહી હતી ફાઇનલમાં કચ્છના કાથડાની ટીમનો વિજય થતા તેને ફાઇનલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ખેલાડીઓને મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી ટુર્નામેન્ટ સહિતના એવોર્ડોથી નવાજવામાં આવ્યા હતા સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું ચાર દિવસ માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ભારત દેશમાંથી ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં એમપી રાજસ્થાન મહારાષ્ટ્ર અને ગુજરાત અને કચ્છમાંથી ટીમો રમવામાં આવી હતી ચાર દિવસની ટુર્નામેન્ટમાં આયોજક દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચમાં જામનગર ટીમ અને કચ્છની કાઠડાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો જેમાં કચ્છની આપણી ક્રિકેટની ટીમે વિજેતા પામી હતી જેમને પુરસ્કાર અને વિવિધ ઇનામો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું